नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની YouTube ચેનલમાં હું વકાણી મીરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજીમાં યુનિટ 6 ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ના આપણે સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ જોવાની છે. છેલ્લે મેં તમને ગયા વખતે વિડિયો મૂક્યો હતો, એમાં મેં તમને આખું યુનિટ છે એ ભણાવ્યું હતું. આજે છે એ હું તમને એક્સરસાઇઝ કરાવવાની છું. તો જુઓ બાળ મિત્રો, અહીંયા ધ્યાન, વિષય અંગ્રેજી, વિષયાંક યુનિટ 6 ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ નું ગુજરાતી થાય ફળો અને શાકભાજી. ફળો અને શાકભાજીના નામ મેં તમને ગયો વિડિયો મૂક્યો એમાં મેં તમને શીખવ્યું હતું. તો આજે બાળ મિત્રો એની એક્સરસાઇઝ એટલે કે આપણે સ્વાધ્યાય જોવાનું છે. તો પ્રશ્ન 1, નીચેના ફળોના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. ફરી એક વખત સૂચના વાંચું છું, નીચેના ફળોના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. બાળ મિત્રો, અહીંયા મેં તમને 6 પ્રશ્નો આપેલા છે. જે તમારી બુક સરળ અંગ્રેજીની બુક છે એની એક્સરસાઇઝમાં પણ આ 6 સવાલ છે. તમારે આ બધા પ્રશ્નો છે એના જવાબો હું અહીંયા લખાવું, પછી તમારે તમારી પોતાની સ્વાધ્યાય ગોઠવી એટલે કે સરળ અંગ્રેજીની બુકમાં પણ લખવાનું છે. તો જો અહીંયા ધ્યાન રાખો, પહેલો પ્રશ્ન, ગ્વાવા. ગ્વાવા એટલે શું? તો ગ્વાવા છે એ અંગ્રેજી ઉચ્ચાર છે, તો ગ્વાવાનું આપણે ગુજરાતી શું થાય એ વિચારવાનું છે. ગ્વાવા એટલે થાય જમરૂ. જમરૂ. ત્યાર પછી મેંગો. મેંગો છે એ અંગ્રેજી ઉચ્ચાર છે, મેંગોનું આપણે ગુજરાતી શું થાય એ આપણે વિચારવાનું છે. મેંગોનું ગુજરાતી થાય કેરી. થાય કેરી તો આપણને બહુ જ ભાવે, બધાયને કેરી બહુ જ ભાવે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પપૈયા. પપૈયાનું ગુજરાતી થાય પપૈયું. તો અહીંયા મેં લખ્યું પપૈયું. ત્યાર પછી ચોથું, એપલ. એપલ ભાઈ કોને ન ભાવે? એપલ તો આપણને બધાયને ભાવે. એપલ એટલે સફરજન. તો અહીંયા લખું છું સફરજન. ત્યાર પછી પાંચમું છે બનાના. બનાના એટલે શું? બનાના એટલે એનું ગુજરાતી થાય કેળું. ત્યાર પછી છેલ્લું અને છેલ્લાનું છે બેરી. બેરી એટલે થાય બોર. બેરી એટલે થાય બોર. હવે જો અહીંયા ધ્યાન આપો, ગ્વાવા એટલે જમરૂ, મેંગો એટલે કેરી, પપૈયા એટલે પપૈયું, એપલ એટલે સફરજન, બનાના એટલે કેળું, બેરી એટલે બોર. આ મેં તમને ફળો જે છે એના અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી તમને શીખવ્યું છે. ત્યાર પછી બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 ની વાત કરવાની છે આપણે આજે. જુઓ અહીંયા ધ્યાન, પ્રશ્ન નંબર 2, નીચેના શાકભાજીના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. પહેલા જે પ્રશ્ન આપણે જોયો એ ફળોનો હતો, હવે બીજો જે આજે પ્રશ્ન અત્યારે જોઈએ છીએ એ શાકભાજીનો છે. તો જુઓ બાળ મિત્રો, શાકભાજીના નામના અંગ્રેજી ઉચ્ચાર છે એનો ગુજરાતી અર્થ આપણે લખવાનો છે. અહીંયા મેં તમને 6 આપેલા છે, 6 ખાલી જગ્યા છે, એના જવાબો આપણે આજે લખવાના છે. તો અહીંયા ધ્યાન, સૌથી પહેલું છે ટમાટો. ટમાટો એટલે શું? તો કે ટમાટો એટલે ટમેટું. ત્યાર પછી બીજું ચીલી. ચીલી એટલે શું થાય? ચીલીનો ગુજરાતી જે અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે ચીલી એનું ગુજરાતી શું થાય? તો કે એનું ગુજરાતી થાય ચીલી એટલે મરચું. ત્યાર પછી ત્રીજું પમ્પકિન. પમ્પકિન છે
છે એનો ગુજરાતી અર્થ શું થાય તો કે પમ્પકિન નો ગુજરાતી અર્થ થાય પોળો ત્યાર પછી ચોથું જિંજર જિંજર એટલે શું જિંજર છે એનો ગુજરાતી અર્થ શું થાય તો કે જિંજર નો ગુજરાતી અર્થ થાય આદુ તો અહીંયા મેં લખ્યું આદુ ત્યાર પછી પાંચમું અન્ય અન્ય નો ગુજરાતી અર્થ શું થાય તો કે ડુંગળી ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા લેડીઝ ફિંગર છે એનો ગુજરાતી અર્થ થાય ભીંડો જો બાળકો ટમાટો એટલે ટમેટું ચીલી એટલે મરચું પમ્પકિન એટલે કોળું જિંજર એટલે આદુ ઓનિયન એટલે ડુંગળી લેડીઝ ફિંગર એટલે ભીંડો આ બધા આપણે શાકભાજી છે શાકભાજીના અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ જોયા બાળ મિત્રો તમારે બધાએ આપણી સરળ અંગ્રેજીની બુક જે છે એમાં પ્રશ્ન નંબર 2 છે એમાં આ બધા સવાલો છે એના જવાબો લખવાના અને રફ નોટમાં પણ સાથે સાથે લખવાનું ત્યાર પછી બાળ મિત્રો પ્રશ્ન નંબર 3 ની વાત કરવાની છે પ્રશ્ન નંબર 3 છે એની સૂચના વાંચું છું નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસમાં સાચાની નિશાની કરો બાળ મિત્રો અહીંયા આપણે અંગ્રેજી સ્પેલિંગ આપ્યા છે એના ગુજરાતી અર્થ શું થાય તો આમાં બે ખોટા ગુજરાતી અર્થ છે અને એક સાચો છે તો બાળ મિત્રો આપણે બધાએ આમાં સાચો અર્થ હોય સાચો જવાબ હોય એની સામેના ચોરસમાં સાચાની નિશાની કરવાની છે તો પહેલું A ડબલ P L E A ડબલ P L E એપલ એટલે શું થાય તો કે એપલ એટલે નારંગી થાય મોસંબી થાય કે સફરજન થાય તો આપણને બધાને ખબર છે એપલ એટલે સફરજન તો સફરજનની સામે સાચાની નિશાની કરવાની છે તો આ સફરજનની સામે મેં સાચાની નિશાની કરી ત્યાર પછી બીજું M-A-N-G-O M-A-N-G-O મેંગો એટલે શું થાય મેંગો એટલે કેળું કેરી કે કોળું તો આપણને બધાને ખબર છે મેંગો એટલે કેરી થાય તો કેરીની સામે સાચાની નિશાની કરવાની છે ત્યાર પછી ત્રીજું O-N-I-O-N O-N-I-O-N ઓનિયન એટલે લસણ ડુંગળી કે મરચું તો ઓનિયન એટલે થાય ડુંગળી તો ડુંગળીની સામે સાચાની નિશાની કરવાની છે ત્યાર પછી ચોથો પ્રશ્ન C A ડબલ R O T C A ડબલ R O T કેરેટ એટલે શું થાય ગાજર મૂળો કે રીંગણ તો કેરેટ એટલે થાય ગાજર તો ગાજરની સામે સાચાની નિશાની કરવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 B A N A N A B A N A N A બનાના એટલે બોર કેરી કે કેળું તો આપણને બધાને ખબર છે કે બનાના એટલે થાય કેળું તો કેળાની સામે સાચાની નિશાની કરવાની છે જો બાળકો એપલ એટલે સફરજન મેંગો એટલે કેરી ઓનિયન એટલે ડુંગળી કેરેટ એટલે ગાજર બનાના એટલે કેળું ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો જો બાળ મિત્રો એમાં પપૈયું અંજીર બોર તરબૂચ અને દ્રાક્ષ આપેલું છે સામે આડા આવડા જવાબો છે આપણે એને સાચા જવાબો હોય એ રીતે આપણે એને જોડવાનું છે તો સૌથી પહેલું પપૈયું પપૈયું છે એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે પપૈયા તો હું અહીંયાથી જોડું છું
ત્યાર પછી બીજું અંજીર અંજીર છે એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે અંજીર છે એનો ગુજરાતી ઉચ્ચાર એટલે અંગ્રેજી ઉચ્ચાર થાય ફિગ તો ફિગ સાથે જોડો ત્યાર પછી બે બોર બોરનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે બોરનો અંગ્રેજી ઉચ્ચાર થાય બેરી તો બેરી સાથે જોડો ત્યાર પછી તરબૂચ તરબૂચ છે એનો અંગ્રેજી ઉચ્ચાર થાય વોટર મેલન સાથે જોડો અને છેલ્લું દ્રાક્ષ દ્રાક્ષ છે અને અહીંયા પણ છેલ્લું વધ્યું ગ્રેપ્સ તો દ્રાક્ષ છે એનો અંગ્રેજી ઉચ્ચાર થાય ગ્રેપ્સ તો ગ્રેપ્સ સાથે જોડું છું જો બાળ મિત્રો અહીંયા હું તમને હવે સાચા જવાબો એક વખત કહું છું પપૈયું એટલે પપૈયા અંજીર એટલે ફીગ બોર એટલે બેરી તરબૂચ એટલે વોટરમેલન દ્રાક્ષ એટલે ગ્રેપ્સ ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ બટાકો મરચું રતાળું ભીંડો અને મૂળો જો બાળ મિત્રો બટાકો છે એનો અંગ્રેજી ઉચ્ચાર થાય પોટેટો તો અહીંયા આમ જોડવાનું છે ત્યાર પછી મરચું મરચાનો અંગ્રેજી ઉચ્ચાર થાય ચીલી તો ચીલી સાથે જોડું છું ત્યાર પછી ત્રીજું છે રતાળું રતાળું છે એનો અંગ્રેજી ઉચ્ચાર થાય યમ તો યમ સાથે જોડું હું ત્યાર પછી ચોથું છે ભીંડો ભીંડાને આપણે અંગ્રેજી ઉચ્ચાર છે એ ભીંડાનો અંગ્રેજી ઉચ્ચાર થાય લેડીઝ ફિંગર તો હું અહીંયાથી લેડીઝ ફિંગર સાથે જોડું છું ત્યાર પછી છેલ્લું છે મૂળો મૂળો છે એનો અંગ્રેજી ઉચ્ચાર થાય રેડિશ તો અહીંયાથી હું જોડું છું બાળ મિત્રો આ તમને જોડકા મેં જોડાવ્યા એક્સરસાઇઝમાં 1-4 પ્રશ્નો કરાવ્યા એ બધા તમારે પોતાની સરળ અંગ્રેજીની બુકમાં અને રફ નોટમાં એક એક વખત લખવાનું છે ત્યાર પછી હું આગળ યુનિટ 7 નો વિડીયો મૂકીશ થેન્ક યુ